देश सहित समग्र विश्व में अत्यारे कोरोना वायरस आतंक मचावी रह्यो छे अने दरेक देश अत्यारे कोरोना नुं संक्रमण ना फैलाय ते माटे लॉकडाउन अने सोशियल डिस्टन्स नो अमल करावी रही छे। त्यारे आजे डीसा स्थानिक पोलीस अने मुस्लिम समाजना आगेवानोए एकत्रित थईने आगामी समयमां रमजान ईदनी नमाज ईदगाहना पगले घरमां रहीने अदा करवानी अपील करी छे। બે દિવસ બાદ ભારત સહિત વિશ્વભરમાં રમઝાન ઈદની ઉજવણી થનાર છે, ત્યારે મુસ્લિમોના આ પવિત્ર પર્વને લઈ ડીસામાં હવે મુસ્લિમ સમાજના આગેવાનોએ આગળ આવીને મુસ્લિમ સમાજના લોકોને રમઝાન ઈદની નમાઝના ઈદગાહના બદલે ઘરમાં રહીને અદા કરવા અપીલ કરી છે। રમઝાન ઈદની પવિત્ર નમાજ ઈદગાહ પર કરવામાં આવતી હોય છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને એકબીજાને ઈદની શુભકામના પાઠવતા હોય છે અને તેવા સમયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની શક્યતાને પગલે મુસ્લિમ સમાજના આગેવાનો અને ડીસા દક્ષિણ પોલીસે આગળ આવી આજે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં એક બેઠક યોજી હતી। આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ડીસાના મુસ્લિમ મીરદરોને ઈદની પવિત્ર નમાઝ ઘરમાં રહીને જ અદા કરવા માટે અપીલ કરી હતી। પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। પરમ દિવસે ઈદ છે અને એઝ એ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર તરીકે હું મારા મુસ્લિમ સમાજના બધા વ્યક્તિઓને એક અપીલ કરું છું કે જે અહીંયા કોરોના વાયરસના લીધે જે આપણે લોકડાઉન ચાલે છે અને ઈદગાહમાં કોઈ નમાઝ થવાની નથી, તો દરેક મુસ્લિમ ભાઈઓએ પોતપોતાના ઘરે નમાઝ અદા કરી અને શાંતિથી ઘરમાં રહે એ મારી એક ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર તરીકે એક નમ્રભરી અપીલ છે।